કોંગ્રેસની કઠણાઈ વિશે સત્તાના સપના જોવા લાગેલી કોંગ્રેસ પાર્ટીમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે સિનિયર નેતાઓના રાજીનામા આપ્યા. બે નેતાઓને પોતાની લાગણી લેખિતમાં વ્યક્ત કરી તો એક નેતાએ પોતાની લાગણીની વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો, જેનું નુકસાન કોંગ્રેસે જ ભોગવવાનો વારો આવ્યો. જોઈએ વીટીવીનો વિશેષ અહેવાલ કોંગ્રેસની કઠણાઈ. વર્ષ 2017 ની ચૂંટણીની તૈયારીમાં જોતરાયેલી કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે દિગ્ગજ કોંગ્રેસી નેતા જગદીશ ઠાકુરે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું, જેનું એકમાત્ર કારણ હતું કોંગ્રેસ દ્વારા વિધાનસભાની 182 સીટોની વહેંચણી. ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતની 182 સીટોની 7 ઝોનમાં વહેંચી તેની જવાબદારી કોંગ્રેસના શીર્ષસ્થ 7 નેતાઓમાં વહેંચવામાં આવી, જેના શીરે ગુજરાતની તમામ સીટોની જવાબદારી છે એવા ભરતસિંહ સોલંકીને મધ્ય ગુજરાતની 26 બેઠકોની જવાબદારી આપવામાં આવી. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ઉત્તર ગુજરાતના મહેસાણાને બાદ કરતા 25 બેઠકોની જવાબદારી સોંપાય. સૌરાષ્ટ્રની 23 બેઠકોની જવાબદારી અર્જુન મોઢવાડિયાને સોંપાય તો કચ્છ અને સૌરાષ્ટ્રની કુલ 27 બેઠકોની જવાબદારી શક્તિસિંહને સોંપાય. મધ્ય અને સુરતની 28 બેઠકની જવાબદારી સિદ્ધાર્થ પટેલને સોંપાય. દક્ષિણ ગુજરાતની 26 બેઠકની જવાબદારી તુષાર ચૌધરીને, જેના કારણે કોંગ્રેસમાં અસંતોષ ઉભો થયો અને નેતાઓએ રાજીનામા આપ્યા. કોંગ્રેસના આ ડખા માટે પણ કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જવાબદાર ગણાવે છે. જગદીશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ ઉઠાવીને રાજીનામું આપ્યું, પણ જો પડદા પાછળની વાત કરવામાં આવે તો જગદીશ ઠાકોર દહેગામથી 2 વાર ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં તેઓ પાટણની સીટ પરથી સાંસદ ચૂંટાયા. જો કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમના સ્થાને કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને પાટણની ટિકિટ આપી. ત્યારથી જગદીશ ઠાકોર કોંગ્રેસથી નારાજ ચાલતા હતા. તેઓ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી માટે દહેગામની ટિકિટ ઈચ્છતા હતા અને પોતાના ભાઈ અમૃત ઠાકોર માટે પાટણના સમીની ટિકિટ ઈચ્છતા હતા, જે સપનું ફળીભૂત ન લાગતા તેમણે કોંગ્રેસ સામે રાજીનામાનું શસ્ત્ર ઉગામ્યું. તો કુંવરજી બાવળિયાની વાત કરવામાં આવે તો તેઓને સતત કોંગ્રેસને દબાણમાં રાખવા માટે જાણીતા છે. રાજકોટ શહેરમાં તેમના ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચેના વિખવાદ જગ જાહેર છે અને તે રાજીનામાને આગળ ધરી કોંગ્રેસને ઝુકાવતા આવ્યા છે. ગુજરાતમાં છેલ્લે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાના મળતિયાઓને ટિકિટ આપવા માટે કુંવરજીએ રાજીનામાની વાત આગળ ધરી. ભાજપના નેતાઓ સંપર્કમાં હોવાની વાત કરી હતી. આ વખતે પણ એવો જ ઘાટ સર્જાયો. વિધાનસભાની ચૂંટણીની જવાબદારી ન મળતા કુંવરજી બાવળિયાએ નારાજગી વ્યક્ત કરી અને કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યોને ભરતસિંહ સમક્ષ મોકલી રજૂઆત કરાવી. શક્તિસિંહ ગોહિલની વાત કરવામાં આવે તો તેમણે પણ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી. તેમના રાજીનામામાં જૂથવાદ કરતા જવાબદારીમાંથી છટકવાની વાત વધારે જોવા મળી હતી. સાથે સાથે તેઓ પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી સ્વીકારવાની તૈયારી દર્શાવતા પણ જોવા મળે છે. એક આખું જે એન્ટી ઇન્કમ્બન્સી વેવ ઊભું થયું છે, એ વેવ પર સવાર થઈને તરવા માટેની ક્ષમતા આ લીડરશીપની નથી એવું માનનારા કેટલાક લોકોએ નારાજ થઈને રાજીનામું આપ્યું છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જે લોકોએ રાજીનામું આપ્યું છે બધા ધરાતળના કાર્યકરો છે, એમાંના કોઈ હાઈફાઈ નેતા નથી, ધરાતળના કાર્યકરો છે કે જે પોતાનું ક્ષેત્ર પર જેનું વર્ચસ્વ હોય તેવા છે. એટલે પાયાની રીતે પ્રજામાં જે અસંતોષ ધૂંધવાય છે તેને કેપ્ચર કઈ રીતે કરવો, એની સ્ટ્રેટેજી, તેનું એક પ્લાનિંગ, તે અંગે પોતાના સંગઠનને ગોઠવવું, ચૂંટણીની વ્યૂહરચના ગોઠવવી, આ બધાનો અત્યારે કોંગ્રેસમાં અભાવ દેખાય છે. કોંગ્રેસના સિનિયર નેતાઓના રાજીનામા પડતા કોંગ્રેસનું થતું ધોવાણ અટકાવવા માટે વિધાનસભાની ચૂંટણી માટે સોંપાયેલી જવાબદારીના તમામ આદેશ ભરતસિંહ સોલંકીએ રદ કરવા પડ્યા અને ફરી સંગઠન કરવામાં આવશે તેવી જાહેરાત કરવી પડી. ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
સમાચારોમાં સમય વધુ વિરામનો. વેલકમ બેક. ગુજરાત કોંગ્રેસમાં થઈ રહેલા ધોવાણને અટકાવવા માટે કોંગ્રેસના પ્રભારી ગુજરાત મુલાકાતની ફરજ પડી. તેમણે કોંગ્રેસના સિનિયર નેતાઓને શિસ્તમાં રહેવા માટે શાનમાં સંભળાવ્યું. સૂત્રો પાસેથી મળી માહિતી પ્રમાણે ગુરુદાસ કામત દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે સિનિયર નેતાઓ કંઈ લેવાની અપેક્ષા રાખે છે તેમણે શિસ્તમાં રહેવું પડશે અને પાર્ટીમાં અન્યને શિસ્તમાં રાખવા પડશે. ગુરુદાસ કામતથી મુલાકાત અને આદેશ બાદ ગુજરાત કોંગ્રેસ પર દબાણ વધ્યું. સતત જૂથવાદમાં રાજતા કોંગ્રેસના નેતાઓ એક છે એવો પ્રજાને મેસેજ આપવા માટે અને જે લોકોએ રાજીનામા આપ્યા છે તેમની સામે કડક પગલાં લેવાના સંકેત આપવા માટે કોંગ્રેસ દ્વારા તાબડતોડ જાહેર સભા બોલાવવામાં આવી. તેમાં તમામ નેતાઓ એક હોવાનો સંદેશ આપવામાં આવ્યો. આવું જાણીએ કયા જૂથના નેતા શું કહે છે. કોંગ્રેસમાં મૂળ કોંગ્રેસ, રાજપા અને જનતા દળ એમ ત્રણ જૂથ જોવા મળે છે. જેમની સામે કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપ્યા છે એ ભરતસિંહ સોલંકીએ કાર્યકરોને એક થવા હાકલ કરી. જૂથવાદમાં રાજતા નેતાઓએ કાર્યકરોને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કામે લાગી જવા કહ્યું. આમાં કદાચ કઈ વાંકું ચૂકવું પડતું હોય તો કદાચ કામ કરવાની વધારે ભાવના હોય એ કારણ હોય શકે, પણ કોંગ્રેસ પ્રત્યેની નિષ્ઠામાં ગુજરાતનો એક પણ કાર્યકર પાછો પડ્યો એવો નથી એવી મને ચોક્કસ ખાતરી. આપણે જાણીએ છીએ ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા ડખા માટે ભરતસિંહે ભાજપને જવાબદાર ગણાવી. આદરણીય શંકરસિંહજી બાપુ પર એમને ત્યાં સીબીઆઈના દરોડા પાડ્યા, ઈડીની રેડ કરાવડાઈ, કેટલાય કાર્યકરો પર ખોટા કેસ કરાવવાનું શરૂ કરશે, તોડફોડ કરાવવાનો પ્રયત્ન કરે છે, ગમે એટલી કોશિશ કરે. આ છેલ્લા દિવસો કેટલાય જોયા, પણ કોંગ્રેસનો એક પણ આગેવાન એમની વાતમાં આવતો નથી. જાણીને નવાઈ લાગશે કે કાર્યકરોને ચૂંટણી સુધી એક રાખવા માટે કોંગ્રેસ પ્રમુખ દ્વારા સરકારી ગાડીની લોલીપોપ આપવામાં આવી. આવું સાંભળીએ તેમના જ મોઢેથી. સરખું કરવા માટે આ બધા આગેવાનો અમે બધા આપની વચ્ચે આવ્યા છીએ. કદાચ કઈક વાત હોય, કેવી હોય, મનની વાત હોય, કહેવાનો પૂરો અધિકાર છે. પરિવારમાં છીએ, એકબીજાને મળીને ચર્ચા વિચારણા કરીને વાતચીત કરીને નિવેડો લાવીશું. જિલ્લા પંચાયતો આવી, 23 જિલ્લા પંચાયતો આવી, 154 તાલુકા પંચાયત આવી, એટલે 154 અને 23 ગાડીઓ તો આવી કે ના આવી. અને ગાંધીનગરમાં સરકાર આવે તો 1500 ગાડીઓ આવે ને 4 જણા બે તો 6000 જણા તો ફરે કે ના ફરે. એટલે આપણે 6000 ને બદલે ગુજરાતની 6 કરોડની જનતાને જ્યારે પણ ગાંધીનગર સચિવાલય વિધાનસભામાં આવવું હોય એ દરવાજા ખુલ્લા મૂકવા માટે કોણે મહેનત કરવાની છે? આપણે સૌએ મહેનત કરવાની છે. કોંગ્રેસમાં બધું સમૂહ સૂત્રો છે તેવું સાબિત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશથી વિધાનસભા વિરુદ્ધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવું કહેવું પડ્યું કે અમે બધા બધું ભૂલીને એક થયા છીએ, બહુમતી આવ્યા પછી જે કરવું હોય એ કરજું તેવી પણ બાપુએ વાત કરી. એવા વખતે અમે બધા બધું જ ભૂલી ગયા, એક જ લક્ષ્ય ગાંધીનગર, બહુમતી આવ્યા પછી જે કરવું એ કરજું, ત્યાં સુધી સાથે ચાલજે કમસે કમ. આ પ્રજા આપણને કે તમારા વાઘેલાની ગરબડ હોય તો એ નહીં ચલાવવું, આવું મેં એમને ને ઉપર હાઈકમાન્ડને કીધું છે કે નોટ અલાવ. મોટા મોટા કારણ માટે ઘણી વખત માને બાળક બચાવવાનું હોય તેમાં માને બચાવતા હોય છે, માં જીતી હોય તો બાળક બીજું આવશે. એમાં શેર પણ ચિંતા નહીં કરવી જોઈએ, માટે થઈને કોઈ પણ ચિંતા જાય. પાર્ટી કરતા કોઈ મોટો ન હોઈ શકે, અને મોટા થવું હોય તો પાર્ટીમાં મેં કાગળ લખીને તમને આમંત્રણ નથી આપ્યો કોંગ્રેસમાં આવો અને તમે જોડાવો, તમે હા ના એવું ના હોય. હું તમને પાર્ટીની લાઈન બહાર કઈ પણ કહું, આખા ગુજરાત તો એક બી કાર્ય કરતા ક્યાંય કોઈ ઠેકાણે ખાનગીમાં કે જાહેરમાં ક્યાંય પણ પક્ષ વિરોધની વાત, ભરતસિંહ સોલંકી વિરોધની વાત, શક્તિસિંહ અર્જુન કે સિદ્ધાર્થ વિરોધની વાત ભૂલ જે ન થાય ન થાય.
આપણે આ બધામાં સત્તા સાથે જવું છે. પછી ત્યાં આવ્યા પછી તમને ઠીક લાગે તો 5 વર્ષ પૂરા કરજો, ના કરો તો વહેલા ઘેરા આવો, તો પબ્લિકની જે થવું હોય થાય. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કાર્યકરોને બિટવીન ધ લાઇન્સમાં રહેવાની સલાહ આપી અને ઘરનું ઝઘડો ઘરમાં રાખવા કહ્યું. પરિવારમાં મતભેદો રહેવાના, પણ આપણે મતભેદો ની ચર્ચા કરતા હોઈએ ત્યારે હંમેશા ખ્યાલ રાખતા હોઈએ છીએ કે પડોશીને ખબર ન પડવી જોઈએ કે આપણા ઘરમાં મતભેદ છે. મતભેદો રહેવાના દરેક પરિવારની અંદર, અવાજ પણ રહેવાનો અને બધા કાર્યકર્તાઓને અવાજ રજૂ કરવાનો અધિકાર છે, પણ એ અવાજ પરિવારનો અવાજ છે અને પરિવાર ચાર દિવાલની અંદર ચર્ચા કરે છે. રીતે કરવાની પડોશીને બદલે દુશ્મન સાંભળી જાય એવું આપણે ક્યારેય થવા દેવું નથી, અને એ અટકાવવું જોઈએ. આપણે બધાએ સામૂહિક રીતે અટકાવવું જોઈએ. અને પરિવારની વાત છે ત્યારે કોંગ્રેસમાં ડેમોક્રેસી છે, વાત કરવાની દરેકને છૂટ છે, હિંમતપૂર્વક વાત કરવાની. એ પછી તમારો જિલ્લા પ્રમુખ હોય, તમારો ધારાસભ્ય હોય, તમારા પ્રદેશ પ્રમુખ હોય, તમારા વિરોધ પક્ષના નેતા હોય, કોઈ આગેવાન હોય, કે આદરણી રાહુલજી હોય કે આદરણી સોનિયાજી હોય, એ તમામે આ ડેમોક્રેસી આપી છે કે તમારો અવાજ રજૂ કરો. ઘણી વખત તો આદરણી સોનિયાજી અને આદરણી રાહુલજી અહીંયા આવ્યા છે કે તમે બોલો તમારે શું કેવું છે, એમાં ના નથી, પણ ચાર દિવાલની દ્રષ્ટિએ. કોંગ્રેસમાં રહેલા પટેલ અગ્રણી અને પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે કોંગ્રેસના કાર્યકરોની શાનમાં રહેવા અને ના રહે તો કડક પગલાનો સામનો કરવાની તૈયારી રાખવાની ચેતવણી આપી. અને અમારો બધાનો એક સંકલ્પ છે કે પૂરી તાકાતથી એક થઈને 2017 ની ચૂંટણી લડા, અને 2017 ની ચૂંટણીમાં આપણે બધા સામૂહિક તાકાતથી ભાજપને પરાસ્ત કરી અને ગુજરાતમાં ફરી એક વખત ગુજરાતની જનતાનું શાસન પ્રસ્થાપિત કરી શકીએ એ નિશ્ચય સાથે અમે કામ કરીએ છીએ, અને એમાં કોઈ વિવાદ નહીં, કોઈ વિખવાદ નહીં, કોઈ અસમંજસમાં કોઈએ રહેવાની જરૂર નથી. આ બિલકુલ નિશ્ચિત થયેલી વાત. સોશિયલ મીડિયામાં પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાની જાહેરાત કરી ચૂકેલા અને રાજીનામું આપી બેઠેલા શક્તિસિંહના સૂરમાં બદલાવ જોવા મળ્યો. ભારોભાર નારાજ શક્તિસિંહે કહ્યું કે તેમણે પાર્ટીથી નારાજ થવાનો અધિકાર નથી, એટલું કોંગ્રેસે તેમને આપ્યું છે. કોઈ આગેવાન નેતે જામ થતું હોય તો શરૂઆત હું કરું, અને હું જ કહી દઉં કે આ બંને નેતાની લીડરશિપમાં લડવા જઈશું અને આ જવાબદારીમાંથી મને મુક્ત કરો એમ. કોઈ કારણ નથી, કોંગ્રેસનો સૈનિક છું, મને ફરિયાદ કરવાનો અધિકાર નથી, કારણ કે મારા કરતા નિષ્ઠાવાન અને પ્રમાણિક ઘણા કાર્યકર્તાઓ છે, એને જે નથી મળ્યું એ મેં ભોગવી ચૂક્યો છું. આખી જિંદગી મને કાંઈ ન મળે તો એ કોંગ્રેસ વિશે ફરિયાદ કરવાનો મને અધિકાર નથી. એ તપડો શું કરે, ઓલા એક જ માના દીકરા પ્રેમથી રમતા હોય એને પકડે, બેના મોઢા થશે અને પછી મૂકી દઉં, બે લોહીનું આણ થાય, જેને લડવું ન હોય એને લડાવે. એમાં ભાજપના ટપુડાઓ ગુજરાતમાં સક્રિય થયા છે, કોંગ્રેસના પરિવાર એને ઓળખી લે, એને ઓળખી લેજો બરાબર, અને આપણે સાથે મળીને કોઈ મનમાં શંકા નહીં રાખતા. આ જે અહીંયા નેતૃત્વ તમે માનો છો અથવા આપના આશીર્વાદથી અમને મોટા બનાવ્યા છે અને અહીંયા બેઠા છીએ, અમે સોગંદ ખાધા છે કે એક રહીને કોંગ્રેસ માટે લડવાના છીએ. અંદર કોઈ કોંગ્રેસના સિનિયર નેતાઓએ જાહેરમાં એવી ખાતરી આપવી પડે છે કે કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી, એ વાત સાબિત કરે છે કે કોંગ્રેસમાં વિખવાદ, જૂથવાદ અને આંતરિક મતભેદ સપાટી પર છે. કેમેરામેન વિજય સાથે ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.